નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 3 ગણિતની અંદર ઓનલાઈન કોર્સની અંદર પાઠ ચિત્ર એટલે કે પેટર્ન ઉપરની એ આપણે ચર્ચા કરીશું. તો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગાંધીનગર યાની કે GCRT દ્વારા હાલ ઓનલાઈન કોર્સ ટીચિંગ ઓફ મેથેમેટિક્સ પ્રાઇમરી ટીચર્સ એન્ડ અપર પ્રાઇમરી ટીચર્સ માટેનો આ કોર્સ ચાલુ કરવામાં આવેલ છે. તો તેમાં ઓનલાઈન મેથેમેટિક્સ કોર્સની અંદર ધોરણ 3 ગણિતની અંદર આપણે પ્રકરણ 10 પાથ પેટર્નની રમત, માયસેલ્ફ ડૉક્ટર MB વેકરિયા, લેક્ચરર ડાયટ પોરબંદર. પ્રકરણ 2 જે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવેલ છે તે ગણિત અભ્યાસક્રમ અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા 2.1 અધ્યયન નિષ્પતિઓના સંદર્ભે વર્ગખંડ પ્રક્રિયાની અપેક્ષા અને વાસ્તવિકતા. 2.2 જે છે એ અધ્યયન નિષ્પતિઓના સંદર્ભે મૂલ્યાંકન પ્રક્રિયા. 2.2 ની અંદર 2.2.1 તો શાળાકીય મૂલ્યાંકનમાં પરિવર્તન અધ્યયનનું મૂલ્યાંકનથી અધ્યયન માટેનું મૂલ્યાંકન. ત્યારબાદ જોઈએ તો આપણે ધોરણ 3 પ્રકરણ 10 જે છે એ ભાત પેટર્નની રમત, જેમાં વિવિધ પ્રકારની ઈ પેટર્ન આપવામાં આવેલી છે, તો એના દ્વારા આપણે બીજા વિષયો સાથે કઈ રીતે એને અનુબંધ બાંધી શકીએ. લગભગ તમામ વિષયો સાથે ગણિત સંકળાયેલું છે તે કહેવા માંગે છે. તો આ પ્રકરણની અંદર અધ્યયન નિષ્પતિઓ, તો સાદા આકારો, વસ્તુઓ, અક્ષરો અને સંખ્યાઓની પેટર્ન સમજે તથા આગળ વધારે છે. NCF એટલે કે નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક 2005માં આનો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે સંરચનાવાદ અનુસાર પ્રત્યેક વિદ્યાર્થી પોતાના માટેનું જ્ઞાનનું સર્જન કરે છે. NCF 2005 સંરચનાવાદી મતનો સ્વીકાર કરીને ચાલે છે તે આપણે સૌ જાણીએ છીએ. તો ગણિતની અંદર શિક્ષણ શાસ્ત્રીય પ્રક્રિયાઓ આ પ્રકરણની અંદર કયા પ્રકારની હોવી જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો શિક્ષક જ્યારે વર્ગખંડમાં શિક્ષણ ગણિત શિક્ષણ કાર્ય કરાવે છે ત્યારે વિષયવસ્તુ, વિવિધ ચિત્રો, વિવિધ આકારો અને આસપાસની વસ્તુઓમાં રહેલી ડિઝાઇન અને પેટર્ન બતાવશે. ભાત પેટર્નની રમતની સંકલ્પના સમજવા માટે શિક્ષક વિદ્યાર્થીઓને આસપાસની પેટર્નનું નિરીક્ષણ કરવાનું રહેશે. શિક્ષક વિદ્યાર્થીઓને પુનરાવર્તિત થતી પેટર્ન કે વિકસિત પેટર્નના વધુ ઉદાહરણ આપશે. ખાનગી સંદેશ અને કોડના વિકાસ કરવામાં પેટર્ન ઉપયોગી થશે. વિદ્યાર્થીના ગાણિતિક તર્કનો વિકાસ થશે ત્યારે પેટર્નમાં વપરાતા નિયમોને તે ઓળખી શકશે, જેમ કે છોકરો છોકરી, છોકરો તે જ રીતે ક ખ ગ અથવા વગેરે. શિક્ષક વિદ્યાર્થીઓને ગાણિતિક પ્રક્રિયા સાથે સંબંધિત પેટર્ન આપશે. પીસાની અંદર ધ પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટની અંદર આપણે એક ઉદાહરણ જોઈએ. તો આ જે ઉદાહરણ છે એ હાયર થિંકિંગ ઓર્ડર પ્રકારનો ક્વેશ્ચન મૂકેલો છે, જે મિરર ઇમેજ સાથે સંબંધિત ધરાવે છે. એક વિદ્યાર્થી છે, એને કોમ્પ્યુટરની અંદર એક ઇમેજ બનાવેલી છે અને એ પ્રિન્ટ કરે છે કાગળ ઉપર, તો એવી પ્રિન્ટ અહીંયા તમારી સામે દેખાય છે. એ જ પ્રિન્ટ જે છે એના ટી શર્ટની અંદર કઈ રીતે દેખાય છે તે બતાવવામાં આવેલું છે. નીચે આપને એક ઉદાહરણ તરીકે આપવામાં આવેલું છે, જે ચિત્ર કે ધીસ પિક્ચર શો 3 ન્યૂ ડિઝાઇન જોસ પ્રિન્ટ ઇન ટુ પેપર, એટલે જોસ નામનો છોકરો છે એના આ ટી શર્ટની અંદર આ પ્રિન્ટ કરવી છે અને એ મિરરની અંદર આ 4 જે વિકલ્પ છે એમાંથી કયો વિકલ્પ આવી શકે તે મિરર દ્વારા જાણી શકીએ છીએ. તો આપને ખ્યાલ હશે કે જે આ ડિઝાઇન જે છે એને આપણે મિરરની સામે ગોઠવીએ તો આપણે કયા પ્રકારની ડિઝાઇન દેખાય છે તે આપણે જોઈ શકીએ છીએ. આપને ખ્યાલ છે કે મિરર સામે જો એ ઇમેજને ગોઠવવામાં આવે તો બી પ્રકારની ઇમેજ જે છે એ આપણે જોવા મળશે. પીસાની અંદર બીજું ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા એવરગ્રીન અને એપલ ટ્રી, એક ખેડૂત છે એને પોતાના ખેતરની ફરતે સેફટી માટે વૃક્ષો
વાવેલા છે અને પોતાને એક ઝાડ જે છે એની સેફટી માટે એક ઝાડ માટે સેફટી માટે કુલ કેટલા વૃક્ષો એની આજુબાજુ વાવવા પડે તો એક પેટર્ન આપેલી છે કે એન બરાબર જો એક લેવામાં આવે આઠ ઝાડ વાવવા પડે છે, જો એન બરાબર ટુ યાની કે બે રો કરવામાં આવે તો કેટલા પ્રકારની ટૂંકમાં કેટલા ઝાડ વાવવા પડે. તો આ રીતે આગળ વધીએ આપણે કે બે રો પછી ત્રણ બાય ત્રણ ચાર બાય ચાર, તો આ રીતે પેટર્ન જે છે એ ક્રમિક રીતે શ્રેણીબદ્ધ આગળ વધે છે. તો વિદ્યાર્થીઓ આગળની જે પેટર્ન છે પાંચ બાય પાંચ એના આધારે ખ્યાલ આવે કે એને સેફટી માટે કેટલા વૃક્ષો વાવવા પડે. તો આપ જોઈ શકો છો કે એક માટે આઠ છે, બે જો હોય તો એના માટે કેટલાની જરૂર પડે તે આપણે કહેવા માંગે છે. તો આના ઉપરથી આપણે એક જેને કહેવાય ફોર્મ્યુલા શોધી કાઢીએ છીએ કે જો એપલ જે છે ટ્રી તો એના માટે આપણે ખ્યાલ છે કે એન સ્ક્વેર જો એ બરાબર વન હોય તો નંબર એન સ્ક્વેર આવે, અને એવરગ્રીન જે છે એને એટ એન એટલે કે એન બરાબર એક, એન બરાબર બે, એન બરાબર ત્રણ એટલે આઠનો એની સાથે ગુણાકાર કરવાથી એવરગ્રીનની સંખ્યા મળે છે. તો આ રીતે વિકસિત પેટર્ન આપણે મળે છે કે એકમાં આઠ મળે છે, ચાર મૂકીએ તો એમાં સોળ મળે છે, પછી ત્રણ મૂકીએ તો આપણે ચોવીસ મળે છે, થ્રી બાય થ્રી એટલે ટોટલ નવ વૃક્ષો વાવેલા છે, પછી ચાર બાય ચારની જો હોય તો એ સોળ વૃક્ષ માટે એને સેફટી માટે કુલ કેટલા ઝાડ એને રોપવા પડે તો બત્રીસ અહીંયા આપેલું છે, બત્રીસ એમને વૃક્ષો વાવવા પડે. પીસા માટેનું છે, એના બે પ્રકારના ઉદાહરણ લઈ અને આપણે સમજવાની કોશિશ કરી. તો શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને આ રીતે પીસા નાસ નેશનલ એચિવમેન્ટ સર્વે એના પણ એસાઇનમેન્ટ તમે મિત્રો આપી શકો છો. ત્યારબાદ જોઈએ તો ટેક્સ્ટબુકની અંદર આપણે થોડી ઝડપથી પેટર્ન વિશેની વાત કરીશું. તો ટેક્સ્ટબુકની અંદર જે પેટર્ન આપેલી છે એના કુલ સાત પ્રકારે પેટર્નના ભાગ પાડેલા છે. એક તો આપણી આજુબાજુની જે પેટર્ન છે એ કયા પ્રકારની છે એના ઉપર વિદ્યાર્થીઓ રોજબરોજના જીવનમાં ઘણી પેટર્ન જોઈએ છે. ઉદાહરણ તરીકે નીચે આપેલું છે તાર, બારીની જાળી, પછી સાપ, આ રીતે એને આપણે નંબર એક તો કે આપણી આજુબાજુની પેટર્ન. બીજી છે પેટર્નના ચિત્રો. તો આ પેટર્નના ચિત્રો એટલે કોઈ પણ બ્લોક જેને કહીએ બ્લોક, એક જ બ્લોકની અંદર જુદી જુદી દિશામાં ફેરવી અને એક પ્રકારની ડિઝાઇન અહીંયા તમે જોઈ શકો છો કે આ એક બ્લોક છે એને પાછો ઉલટાવી અને લગાવેલો છે. તો આ રીતે એક સળંગ આપણે પેટર્નમાં ચિત્રો જોઈએ છીએ. ત્યારબાદ જોઈએ તો ત્રીજો મુદ્દો છે વિકસતી પેટર્ન. તો આપને ખ્યાલ છે કે અહીંયા એક રાઉન્ડ આપેલો છે, એરો નીચે છે, બીજા વર્તુળની અંદર ઉપર એરો છે. તો નેક્સ્ટ જે છે ત્રીજા વર્તુળની અંદર કયા પ્રકારની પેટર્ન ડેવલપ થશે તે વિદ્યાર્થીઓએ શિક્ષક મિત્રોને જાણી અને વિદ્યાર્થીઓને મહાવરો કરાવી શકે છે. તો જેને આપણે વિકસિત પેટર્ન આગળ આગળ એમની સંખ્યા વધતી જશે એ રીતે આપણે વિકસિત પેટર્ન જોયું. ત્યારબાદ જોઈએ તો આપણે અંક પેટર્ન. અંક પેટર્નની અંદર આંકડાકીય માહિતીઓ છે, ફોર એક્ઝામ્પલ 21, 41, 61, 81, 101 આ રીતે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ જે છે છેલ્લો અંક કયો આવે એ વિદ્યાર્થીઓ ઓળખી શકે. તો એમાં એક પ્રકારના નિયમ જે છે નિયમો ઓળખે અને વિકસિત પેટર્નને આગળ વધારે. અહીંયા 51માં 5 ઉમેરીએ તો 56, 56માં પાછા 5 ઉમેરીએ તો 61, એવી જ રીતે 66માં આપણે 5 ઉમેરીએ તો કેટલા આવે તો એ વિદ્યાર્થીએ અહીંયા પોતાની ખાલી જગ્યા પૂરવાની હોય છે. આ રીતે નિયમો ઓળખવાના છે અને પેટર્નને આગળ વધારવાની છે. ત્યારબાદ જોઈએ તો ખાનગી સંદેશા. બે વિદ્યાર્થી છે એકબીજાને સંદેશા મોકલે છે અને એ રીતે આપણે જેને કહેવાય ખાનગી સંદેશા પેટર્ન. તો આ રીતે તમે ખાનગી સંદેશા દ્વારા સંદેશો મોકલી શકો છો. પછી જોઈએ તો એકી અને બેકી સંખ્યાઓની પેટર્ન. અહીંયા 91 છે,
નીચે 81 છે, 71, 61, 51. તો આ રીતે સમાન ડિફરન્સ જાળવી અને એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓની પેટર્ન વિકસિત કરેલી છે. એ વિદ્યાર્થીઓને જીઓ જીબ્રાની મદદથી કઈ રીતે આપણે બતાવી શકીએ, તો અહીંયા અમે એક ઉદાહરણ તરીકે લીધું છે. એન બરાબર 3 છે, 3 બાજુઓ છે, એમ બરાબર 1 છે. તો એમની એનની જે સંખ્યાઓ છે એને આપણે વધારતા જઈએ તો એક પેટર્ન ડેવલપ થાય છે. એન બરાબર 4 મળે છે આપણે, 4 બાય 4, 5 ફિગર મળે છે, એ જ રીતે 6 મળે છે, 7, આ રીતે સંખ્યા વધતી જાય છે. એની સાથે આપણે એમની જે સંખ્યા છે એ જો વધારતા જઈએ તો એક પ્રકારની ડિઝાઇન ડેવલપ થશે. એમ બરાબર 3 એટલે ફૂલની સંખ્યા 3 છે, 4 આપણે કરી, 5, 6, 7 આ રીતે વધારતા જઈએ તો એક સરસ મજાની ડિઝાઇન ડેવલપ થાય છે. એ જ રીતે એન બરાબર આગળ વધારતા જાય તો સરસ રીતે એક ડિઝાઇન ડેવલપ થાય છે. તો આ રીતે આપણે જુદી જુદી ડિઝાઇન જીઓ જીબ્રાની મદદથી વિદ્યાર્થીઓને આપણે બતાવી શકીએ છીએ. ત્યારબાદ બીજી ડિઝાઇન આપણે જોઈએ, તો અહીંયા એક ત્રિકોણ આપવામાં આવેલો છે જે એન બરાબર 3 બાજુ છે, એને આપણે 4 કરીએ છીએ, 4 બાજુ, 5 બાજુ, આ રીતે આપણે આગળ વધારતા જઈએ તો આપણે એક નવી પેટર્ન મળે છે. ડી જે છે એની સંખ્યા વધારીએ તો એક પ્રકારની ડિઝાઇન જે છે એ સિમેટ્રિક બનતી જાય છે, એ આપણે જોઈ શકીએ છીએ. તેવી જ રીતે એની સંખ્યા વધારવાથી ડિઝાઇન વધુ મોટી બને છે. ડિગ્રીમાં પણ ફેરફાર કરવાથી આકૃતિઓમાં પણ ફેરફાર તમે જોઈ શકો છો, એક જ પ્રકારની ડિઝાઇન આપણે જોવા મળે છે. નાનું ચિત્ર કરીએ અને પછી જો તમે જોશો તો તમને વધુ સ્પષ્ટ જોઈ શકાશે. તો આ રીતે એની કિંમતમાં ફેરફાર કરવાથી સિમેટ્રિક ડિઝાઇન બને છે. તો આ રીતે જીઓ જીબ્રાની મદદથી પેટર્ન જે છે એ કઈ રીતે ડેવલપ થાય તે આપણે જોયું. તો આ તબક્કે સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.